हमारे विद्यार्थी मित्रों धोरण 11 विषय इंग्लिश हूँ जिग्नेश प्रजापति आप सब हार्दिक स्वागत करू छु। तो मित्रों आगळना टॉपिक नी अंदर आपणे एक टॉपिक जोयो हतो आगळना पीरियड नी अंदर कंडीशन इन पास्ट। शुं जोयो हतो मित्रों? कंडीशन इन पास्ट। आज आपणे मित्रों जोवाना छे कॉन्ट्रास्ट। आ एक एवो टॉपिक छे के जे तमे धोरण 10 नी अंदर शीखीने आव्या छो, बराबर? तो सौथी पहेला आपणे जाणी लईए के भाई कॉन्ट्रास्ट एटले शुं। तो तमारामांना मोटा भागना मोबाइल यूज करता हशे, એ મોબાઈલ ની અંદર તમે જ્યારે ફોટામાં એડિટિંગ કરો છો ત્યારે પણ કોન્ટ્રાસ્ટ નામનો ઓપ્શન જોવા મળે છે, બરાબર? તો મિત્રો કોન્ટ્રાસ્ટ નો મતલબ થાય વિરોધાભાસ, બરાબર? મિત્રો કોન્ટ્રાસ્ટ નો મતલબ શું થાય? વિરોધાભાસ મતલબ શું થાય કે દરેક વાક્યમાં વિરોધાભાસ આવશે। ચલો કયા કયા શબ્દ છે એ જોઈ લઈએ। ધો, ઓલધો, but, yet, however, in spite of, despite of, even though, even if। क्या क्या शब्द छे मित्रों? तो although, but, yet, however, in spite of, despite of, even though અને even if। ઓકે મિત્રો આ દરેક શબ્દનો ગુજરાતી થાય છે છતાં પણ આ દરેક શબ્દનો ગુજરાતી શું થાય છે મિત્રો? છતાં પણ એકમાત્ર બટ શબ્દ છે એનું ગુજરાતી આપણે બોલીએ સામાન્ય રીતે, પરંતુ બટ જે શબ્દ છે એનું ગુજરાતી શું બોલીએ છીએ આપણે? પરંતુ। પણ જે બાકી બધા શબ્દો છે એનું ગુજરાતી શું બોલીએ છીએ આપણે? છતાં પણ। મિત્ર બીજે કશું યાદ રાખવાનું છે તમારે, શું કે બટ જે શબ્દ છે એ મોટે ભાગે તમારા વાક્યની વચ્ચે આવે। બટ જે શબ્દ છે એ મોટે ભાગે કે આવે વાક્યની વચ્ચે, જ્યારે બાકીના જે શબ્દ છે બટ અને યેટ, બટ અને યેટ આ બંને શબ્દ મિત્રો કે આવશે વાક્યની વચ્ચે, જ્યારે બાકીના જેટલા શબ્દ છે એ દરેક શબ્દ કે આવશે તો કે તમારા વાક્યની શરૂઆતમાં, બરાબર? જેમ કે તો બોલીએ, ઓલધો બોલીએ, હાવ એવર બોલીએ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇવન ધો, ઇવન ઇફ, આમાંના મોટે ભાગના શબ્દ ક્યાં આવશે વાક્યની શરૂઆતમાં, જ્યારે એટ અને બટ મોટે ભાગે ક્યાં આવે વાક્યની વચ્ચે। આજે મિત્રો આપણે માત્ર ત્રણ શબ્દ વડે વાક્ય શીખવાના છે, એક તો ધો, ઓલધો અને બટ વડે, બાકીના શબ્દ વડે વાક્ય પછી શીખશું। ધો, ઓલધો અને બટ આના વડે અત્યારે આપણે વાક્ય શીખવાના છે, ઓકે? ચાલો, જો તમારા વાક્યની શરૂઆતમાં ધો, ઓલધો આવે, વાક્યની શરૂઆતમાં શું આવે મિત્રો? ધો અથવા અલધો, તો એ વાક્યમાં બે વાક્યની વચ્ચે કોમા આવશે। ધો અલધો વાક્યની શરૂઆતમાં આવે તો બે વાક્ય વચ્ચે શું આવે મિત્રો? કોમા। જ્યારે વાક્યની વચ્ચે બટ આવી જાય તો પછી બે વાક્ય વચ્ચે કોમા આવશે નહીં। વાક્યની વચ્ચે મિત્રો બટ આવી જાય તો બે વાક્યની વચ્ચે કોમા નહીં આવે। ધો અલધો વાક્યની શરૂઆતમાં આવે તો બે વાક્ય વચ્ચે શું આવે છે? કોમા। ચાલો જોઈએ પહેલું વાક્ય, સાહિલ ઇઝ ક્લેવર। શું લખ્યું છે મિત્રો? સાહિલ ઇઝ ક્લેવર, મતલબ કે સાહિલ હોશિયાર છે। તો સાહિલ હોશિયાર છે નો વિરોધી ભાષામાં આગળ આપણે વિચારીએ મિત્રો, જેમ કે સાહિલ હોશિયાર છે પરંતુ પરીક્ષામાં ફેલ થયો, સાહિલ હોશિયાર છે પરંતુ કોઈ વિષયમાં ઓછા માર્ક્સ આવ્યા, સાહેબ હોશિયાર છે પરંતુ તોફાની છે। તો આવા મિત્ર આપણે વિરોધી વાક્ય વિચારી શકીએ, સાહેબ હોશિયાર છે પરંતુ તોફાની છે, સાહેબ હોશિયાર છે પરંતુ ફેલ થયો, સાહેબ હોશિયાર છે પરંતુ એ વિષયમાં ઓછા માર્ક્સ આવ્યા, ઓકે? તો આપણે એવું વાક્ય લખીએ મિત્રો, સાહેબ હોશિયાર છે પરંતુ પરીક્ષામાં ફેલ થયો। ચાલો આખું વાક્ય લખશો આપણે, તો કે શું આવશે? સાહેબ ઇઝ ક્લેવર। મિત્રો સાહેલ ઇઝ ક્લેવર, પરંતુ એટલે આપણે શું બોલીએ છીએ? બટ। પરંતુ એટલે આપણે શું બોલીએ છીએ? બટ। અને મેં તમને શું કીધું? તમારા વાક્યમાં બટ મોટે ભાગે વાક્યની ક્યાં આવશે? વચ્ચે। બટ તમારા વાક્યમાં મોટે ભાગે ક્યાં આવશે? વાક્યની વચ્ચે આવશે, ઓકે મિત્રો? ચાલો
तो શું લખો સાહેબ એ સ્લેવર સાઈન હોશિયાર છે પરંતુ પરીક્ષામાં ફેલ થયો હવે તે ફેલ થયો મિત્રો એ વાક્ય ભૂતકાળનું થઈ ગયું જો દર વખતે ફેલ થતો હોય તો પછી હોશિયાર ના કહેવાય હોશિયાર છે પરંતુ પરીક્ષામાં ફેલ થયો એ ફેલ થયો ભૂતકાળ થઈ ગયો તો શું આવશે બાળ ઈ ફેલ ઈ એક્સ એટલે પરીક્ષામાં ફેલ થયો આપણે એવું દર્શાવવાનું છે ફેલ થયો ક્રિયાપદ ભૂતકાળનું છે તો શું લખો સાહેબ ઇઝ ક્લેવર બટ હી ફેલ ઇન એક્ઝામ હવે મિત્રો આ જ વાક્ય આપણે ધો વડે બનાવીએ છીએ આ વાક્ય આપણે શા વડે બનાવીએ છીએ ધો તો તમારા વાક્યમાં ધો ક્યાં આવી જશે વાક્યની શરૂઆતમાં તમારા વાક્યમાં ધો ક્યાં આવશે મિત્રો વાક્યની શરૂઆતમાં શું બનશે વાક્ય ધો સાહેબ ઇઝ ક્લેવર સોમસે મિત્રો ધો સાહેબ ઇઝ ક્લેવર પછી મેં શું કીધું તો કે ધો અને અર્ધની બાજુમાં શું આવશે કોમા ધો અને અર્ધની બાજુમાં શું આવશે કોમા ધો સાહેબ ઇઝ ક્લેવર ઈ ફેલ્ડ ઈ એક્ઝામ બરાબર હવે મિત્રો બંને વાક્યનું મૂળ શું થાય સાહેબ હોશિયાર છે પરંતુ પરીક્ષામાં ફેલ થયો સાહેબ હોશિયાર છે હોવા છતાં પણ પરીક્ષામાં ફેલ થયો સાહેબ હોશિયાર છે પરંતુ પરીક્ષામાં ફેલ થયો સાહેબ હોશિયાર હોવા છતાં પણ પરીક્ષામાં ફેલ થયો ઓકે મિત્રો એ વાક્ય આપણે બળવડે બનાવ્યું અને એ વાક્ય બળવડે બનાવ્યું તો પડે ચલો મિત્રો બીજું વાક્ય કિરણ ઇઝ ફેટ શું લખ્યું છે મિત્રો કિરણ ઇઝ ફેટ મતલબ કે કિરણ જાડી છે કિરણને આપણે છોકરો બનીએ છીએ કિરણ જાડી છે હવે મિત્રો મે વિરોધી પાસ વાક્ય બનાવવું હોય તો ઘણા બધા વાક્ય બની શકે જેમ કે કિરણ જાડી છે પરંતુ ઝડપથી ચાલી શકે છે કિરણ જાડી છે પરંતુ ઝડપથી દોડી શકે છે કિરણ જાડી છે પરંતુ ઓછું ખાવાનું ખાય છે ઓકે મિત્રો ચાલો તો આપણે લખી નાખીએ કિરણ જાડી છે પરંતુ તે ઝડપથી દોડી શકે છે ઓકે શું બનશે વાક્ય કિરણ ઇઝ ફેટ બરાબર કિરણ જાડી છે પરંતુ તે ઝડપથી દોડી શકે છે પરંતુ એટલે શું આવશે બટ ચાલો કિરણ છોકરી છે એટલે સી શકે છે એટલે કેન શબ્દ આવે સી કેન રન ફાસ્ટ કિરણ જાડી છે તો શું આવશે મિત્રો કિરણ ઇઝ ફેટ બટ સી કેન રન ફાસ્ટ કિરણ જાડી છે પરંતુ તે ઝડપથી દોડી શકે છે હવે મિત્રો આ વાક્ય ઉપર વાક્ય આપણે ધો વડે બનાવ્યું ઉપર વાક્ય બીજું વાક્ય પર વડે બનાવ્યું તો આપણે ધો વડે હવે નીચેનું બીજું વાક્ય આપણે અલધો વડે બનાવીએ છીએ તો તમારા વાક્યમાં અલધો ક્યાં આવી જશે શરૂઆતમાં આવશે તમારા વાક્યમાં અલધો ક્યાં આવશે મિત્રો શરૂઆતમાં શું આવશે અલધો કિરણ ઇઝ ફેટ સૌથી મિત્રો ઓલધો કિરણ ઇઝ ફેટ કિરણ જાડી હોવા છતાં પણ બોલો બીજો વાક્ય શું બનાય સી કેન રન ફાસ્ટ સૌથી મિત્રો સી કેન રન ફાસ્ટ મતલબ શું થયો કે કિરણ જાડી છે પરંતુ ઝડપથી દોડી શકે છે કિરણ જાડી હોવા છતાં પણ ઝડપથી દોડી શકે છે ચલો મિત્રો મિસ્ટર પટેલ ઇઝ રીચ મિસ્ટર પટેલ કેવા છે ધનિક મિસ્ટર પટેલ કેવા છે મિત્રો ધનિક તો આપણે લખી નાખીએ કે મિસ્ટર પટેલ ધનિક હોવા છતાં પણ તે ખુશ નથી મિસ્ટર પટેલ ધનિક છે પરંતુ ખુશ નથી ચાલો મિત્રો શું બનશે વાક્ય તો કે મિસ્ટર પટેલ ઇઝ રીચ સૌથી મિસ્ટર પટેલ ઇઝ રીચ પરંતુ તે ખુશ નથી તો પરંતુ એટલે શું આવશે બટ હી is not happy સૌથી મિત્રો but he is not happy તો શું આવશે મિસ્ટર પટેલ is rich but he is not happy આ જ વાક્ય મિત્રો ધો વડે બનાવો છો આ જ વાક્ય મિત્રો શાના વડે બનાવો છે ધો વડે તો શું આવશે ધો મિસ્ટર પટેલ is rich સૌથી મિત્રો તો મિસ્ટર પટેલ ઇઝ રીચ પછી શું કરવાનું કોમા હી ઇઝ નોટ હેપી
दो मिस्टर पटेल इज रिच पछी शुं करवानुं मित्रो कोमा ही इज नॉट हैप्पी ओके चलो पांचवो पॉइंट ही कुड नॉट रीच स्कूल इन टाइम ते समयसर शाळाए पहोंची शक्यो नहीं तो मित्रों आगळनो वाक्य आपणे नथी आव्यो जो आगळनो वाक्य लखवानो होय तो कोनो उपयोग करवानो दो अथवा ऑल्दो આગળનો વાક્ય આપણે આપ્યું નથી આગળનો વાક્ય લખવું હોય તો કોનો ઉપયોગ કરવાનો મિત્રો ધુ અથવા ઓલ ધુ બરાબર હવે એ શું લખ્યું છે તો કે હી કુડ નોટ રીચ સ્કૂલ ઇન ટાઈમ તે સમયસર પહોંચી શક્યો નહીં તો આનો આગળનો વાક્ય લખવું હોય તો શું લખીએ તો કે હી છે નહીં કોઈ છોકરાનું નામ લખવું પડશે હી છે એટલે મિત્રો કોઈ છોકરાનું નામ લખવું પડશે તો એ છોકરાનું નામ આપણે શું લખીએ કે કોઈ એક છોકરો વેલો ઉઠ્યો હોવા છતાં પણ શાળાએ સમયસર પહોંચી શક્યો નહીં કોઈ છોકરો ઝડપથી દોડ્યો હોવા છતાં પણ શાળાએ સમયસર પહોંચી શક્યો નહીં કોઈ છોકરો ઝડપથી ચાલ્યો હોવા છતાં પણ શાળાએ સમયસર પહોંચી શક્યો નહીં ઓકે મિત્રો કોઈ છોકરો વેલો ઉઠવા છતાં પણ કોઈ છોકરો દોડ્યો હોવા છતાં પણ અને કોઈ છોકરો ઝડપથી ચાલ્યો હોવા છતાં પણ શાળાએ સમયસર પહોંચી શક્યો નહીં તો મિત્રો આપણે લખી નાખીએ કે વેલો ઉઠ્યો હોવા છતાં પણ સો વેલો ઉઠ્યો હોવા છતાં પણ હવે મિત્રો વાક્યની શરૂઆતનું વાક્ય લખવાનું છે તો શરૂઆતના વાક્ય લખવા માટે કોનો ઉપયોગ થાય દો અધો શરૂઆતના વાક્ય લખવા માટે કોનો ઉપયોગ થાય મિત્રો દો અધો બરાબર છે ચાલો સૌથી પહેલા આપણે શું લખી નાખીએ દો પછી એક છોકરા નામ તરીકે લખી નાખ્યા આપણે રવિ બરાબર અને શું લખવાનું છે વહેલો ઉઠ્યો હોવા છતાં પણ એટલે વહેલો ઉઠ્યો એટલે મિત્રો કુડ ભૂતકાળનો થઈ ગયો વહેલો ઉઠ્યો એ શબ્દ ભૂતકાળનો થઈ ગયો મિત્રો તો આપણે પણ એ શું ઉપયોગ કરવાનો છે ભૂતકાળ એ તો રવિ રવિ વહેલો ઉઠ્યો હોવા છતાં પણ રવિ વહેલો ઉઠ્યો એટલે શું કહેવાય મિત્રો ગોટ અપ અને વહેલો એટલે શું આવશે અગલી ओके तो रवि गॉट अप अर्ली गुजराती रवि वेलो उठ्यो हवा छता पण पछी ई शुं लखवानुं ही कुड नॉट रीच स्कूल इन टाइम सौ सा मित्रो दो रवि गॉट अप अर्ली रवि वेलो उठ्यो हवा छता पण ही कुड नॉट रीच स्कूल इन टाइम ते शाळाए समयसर पहोंची शक्यो नहीं ओके मित्रो दो रवि गॉट अप अर्ली रवि वेलो उठ्यो हवा छतां पण ही कुड नॉट रीच स्कूल इन टाइम ओके मित्रो चलो चलो आगे वी कुड नॉट कैच द बस अमे बस पकड़ी शक्या नहीं तो अमे बस पकड़ी नहीं शक्या तो मित्रों शुं लखवानुं तो के अमे झडपथी दौड्या हवा छतां पण अमे बस पकड़ी शक्या नहीं शुं मित्रो अमे झडपथी दौड्या हवा छतां पण અમે બસ પકડી શક્યા નહીં ચલો શું આવશે સ્ટાર્ટિંગમાં શું લખવાનું મિત્રો પેલા દો અથવા ઓલ ધો બરાબર શું આવશે તો વી રેન ફાસ્ટ બરાબર મિત્રો રેન એટલા માટે એવું તો કે ઉપર વાક્ય સામાં છે ભૂતકાળમાં તો વી રેન ફાસ્ટ પછી શું કરવાનું કોમા શું લખવાનું સ્ટાર્ટિંગમાં તો વી રેન ફાસ્ટ અમે ઝડપથી દોડ્યા હોવા છતાં પણ વી કુડ નોટ કેચ ધ બસ અમે બસ પકડી શક્યા નહીં ઓકે મિત્રો આ ટોપિક કયો છે આપણો 15 નો મતલબ કે વિરોધાભાસ ચલો હવે આ વાક્ય અંદર વર્ડ વર્ડ બનાવવું હોય તો શું આવશે વી રેન ફાસ્ટ બટ વી કુડ નોટ કેચ ધ બસ શું આવશે વી રેન ફાસ્ટ બટ We could not catch the bus. चलो आ वाक्य वर्ड वर्ड बना पाए तो मित्रों रवि गॉट अप अर्ली सो रवि गॉट अप अर्ली बट ही कुड नॉट रीच स्कूल इन टाइम ओके सो से रवि गॉट अप अर्ली बट ही कुड नॉट रीच स्कूल इन टाइम ओके मित्रों तो टॉपिक है आज अपना कॉन्ट्रास्ट ટોપિક કયો છે મિત્રો કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ નું ગુજરાતી શું થાય વિરોધાભાસ કયા કયા શબ્દો ખાસ યાદ રાખવાના છે દો ઓલ્ધો બટ યેટ હા
However, in spite of, despite of, even though, even if. આ દરેક શબ્દ બર્ડ સિવાય બધા શબ્દ ગુજરાતી શું થાય છતાં પણ બર્ડ સિવાયના બધા શબ્દ ગુજરાતી શું થાય મિત્રો છતાં પણ અને બર્ડ ગુજરાતી શું થાય પરંતુ બર્ડ ગુજરાતી શું થાય પરંતુ આ બાકી બધા શબ્દ છે બર્ડ અને યેટ સિવાયના એ ક્યાં આવે વાક્યની શરૂઆત મોટે ભાગે બર્ડ અને યેટ સિવાયના મોટે ભાગના શબ્દ ક્યાં આવે મિત્રો વાક્યની શરૂઆતમાં જ્યારે બર્ડ અને યેટ મોટે ભાગે ક્યાં આવે વાક્યની વચ્ચે ઓકે મિત્રો आगे बस वर्ड पर लगे रहो आगे ना फिर हम अपने बीच में हेडिंग पाचा सिस ओके गुड बाय।